आ पांच बाबतो कर्मचारियों माटे जाणवी खूब जरूरी छे। जी हाँ, ऑक्टोबर थी लागू पड़ी शके छे नवो कायदो। कर्मचारियोंना पगार थी लई तेमनी रजाओ अने कामना कलाको पण बदलाशे अने हा वीक ऑफ पण वधशे। तो अत्यारथी ज जाणी लो नवा नियमो, कारण के पगार हाथमां आवे त्यारे झटको न लागे। नमस्कार, आप जोई रह्या छो डिजिटल अड्डा विथ ख्याति। नवा वेतन कोड नो अमल 1 એપ્રિલ થી થવાનો હતો, પરંતુ રાજ્ય સરકારો દ્વારા અટકળોના કારણે નિયમો લાગુ કરવામાં ન આવ્યા અને હવે ઓક્ટોબરમાં થઈ શકે છે આ નવા નિયમ લાગુ। અને ત્યાં સુધીમાં તો બધા જ રાજ્યો પોતાના ડ્રાફ્ટ નિયમો પણ તૈયાર કરશે। આ અંતર્ગત કર્મચારીઓને શું લાભ થશે અને શું ગેરફાયદા થશે તેની આજે આપણે વાત કરીશું। તેમની પગાર, રજાઓ વગેરેમાં ફેરફાર કરવામાં આવશે। સૌથી પહેલા વાત કરીએ તો કર્મચારીઓ માટે નવા વેતન કોડની વાત કરીએ। નવા વેતનમાં શું ખાસ છે? તો નવા વેતન સંહિતામાં એવી જોગવાઈઓ આપવામાં આવી છે કે જે ઓફિસમાં કામ કરતા વેતન મેળવતા વર્ગ, મિલો, ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોને પણ અસર કરશે। કર્મચારીઓના પગારથી લઈ તેમની રજાઓ અને કામના કલાકો પણ બદલાઈ જશે। પોઈન્ટ ટુ, પગારનું માળખું બદલાશે। નવા વેતન કોડ હેઠળ કર્મચારીઓના પગાર માળખામાં પરિવર્તન આવશે। તેમના ટેક હોમ સેલરીમાં ઘટાડો થઈ શકે, કારણ કે વેજ કોડ એક્ટ 2019 મુજબ કર્મચારીનું બેઝિક સેલરી CTCની કિંમતના 50% કરતા ઓછો નથી રાખી શકાતો। હાલમાં ઘણી બધી કંપનીઓ એવી છે કે જે બેઝિક સેલરી ઘટાડે છે અને ઉપરથી વધુ ભથ્થા આપે છે, જેથી કંપની પરનો ભાર ઓછો થાય। પોઈન્ટ થ્રી, અનલીવ વધારી 300 કરી શકાય છે। કર્મચારીઓની અનલીવ 240 છે, તે વધશે અને 300 થઈ શકે। શ્રમ મંત્રાલય, લેબર યુનિયન અને ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે શ્રમ સંહિતાના નિયમોમાં ફેરફાર અંગે અનેક જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી। કામકાજના કલાકોમાં વધારો થશે અને વીક ઓફ પણ વધશે। નવા વેતન કોડ હેઠળ જો વાત કરું તો કામના કલાકો વધી 12 થઈ શકે। શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું, સૂચિત લેબર કોડમાં ખાસ કહેવામાં આવ્યું કે 1 અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનો નિયમ લાગુ થઈ જશે। હકીકતમાં કેટલાક યુનિયન છે કે જેમણે કહ્યું કે 12 કલાક કામ અને 3 દિવસની રજાના નિયમ ઉપર અમારા સવાલ છે, તો સરકારે સ્પષ્ટતા કરી છે। અઠવાડિયામાં જો 48 કલાક કામ કરશો તો 3 દિવસ રજા, જો કોઈ દિવસમાં 8 કલાક કામ કરે તો તેને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે અને 1 જ દિવસની રજા મળશે। જો કોઈ કંપની દિવસના 12 કલાક કામ સ્વીકારે છે તો કર્મચારીઓને 3 દિવસ રજા આપવી પડશે। જો કામના કલાકોમાં વધારો થાય તો કાર્યકારી દિવસો પણ 6ના બદલે 5 થશે અથવા તો 4 પણ થશે। પરંતુ આ માટે કર્મચારી અને કંપની બંને વચ્ચે સમજૂતી હોવી ખૂબ જરૂરી છે। નંબર 5, PF અને ગ્રેજ્યુઇટી વધશે। બેઝિક સેલરીમાં વધારાને કારણે કર્મચારીઓના PFની વધુ કપાત થશે અને એટલે તમારું ભવિષ્ય પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે। PF સાથે ગ્રેજ્યુઇટી તરફનું યોગદાન પણ વધશે, એટલે કે ટેક હોમ પગાર ચોક્કસપણે ઘટશે, પરંતુ કર્મચારીને નિવૃત્તિ પર મળશે વધુ રકમ। તો આ 5 મહત્વના મુદ્દા છે જે ઓક્ટોબરથી તમામ કર્મચારીઓ માટે લાગુ થવાના છે। કામના કલાકો વધશે તો સામે તમને વીક ઓફ પણ મળશે, તો આ નિયમોને જાણવા જરૂરી તમારા માટે એટલા જ છે।